દાદા લાગે ની મન મારું મુદાય ભક્તિ તો કેમ કરું શ્રી હરિ રે એ કાન ઉઠે પર બાત ભેરા ઉઠે નાના બાળ મન મારું મુદાય જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો, મજામાં જ રહેવાનું. તો જો આજે છે ને ગરમી પાછી પકડાઈ ગઈ છે અમારા જૂનાગઢમાં. વરસાદ નથી, બે ત્રણ દિવસ ત્યાં વરસાદ નથી, ગરમી પકડાઈ ગઈ છે. એટલે વરસાદ હવે આવશે ખરી, કેમ કે અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં બધે ભારે એલર્ટ આપ્યું છે. કેમ કે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ બધે બહુ જ વરસાદની આગાહી છે. સુરત તો બે દિવસથી અમારા પપ્પાનો ફોન હતો કે બે દિવસથી આ બહુ સારો વરસાદ છે અને અમારા જૂનાગઢમાં હજુ વરસાદ નથી. અને હવે ભલે તમતા હું તો કોઈ 15 દિન ના આવે ને તોય કાંઈ નહીં. એટલે આપણે જો તુલસીમાં કાલે મમ્મીએ વાવ્યા તો હવે છે ને સરસ વરસાદ થશે ને તો સરસ થઈ જશે. અને આમાં જો માછલી જુઓ, જો બે કાળી છે, એક વ્હાઈટ છે. ઓરેન્જ કલરની માછલી આમાં ક્યાંક નીચે વહી ગઈ છે અને એના બચ્ચા તો બહુ બધા છે ને. એકાત્રા પાણી બદલાવી નાખે છે. અને ચાલો હવે આપણે છે ને રોજિંદું કાર્ય એટલે કે કચરા પોતા વાસણ કપડાં બધું સવારનું કામ પતી ગયું છે અને હવે રસોઈ કરવાની છે. તો રસોઈમાં બનાવવાની છે ખીર. મમ્મી કે આપણે ભાદરવા મહિનામાં ખીર થાય ને તો બહુ જ સારું એવું પહેલાંના ગઈઢિયા એવું કહે છે. તો મમ્મીએ બનાવી છે ખીર. એક બનાવ્યું છે ચોળીનું શાક નરેશ માટે અને અમારા સાસુ અને પ્રકૃતિ માટે ખીર બનાવી નાખી છે. એટલે આપણે હવે છે ને એને રસોઈ એવી થઈ ગઈ છે અને સંભારો બનાવ્યો છે બટેટાનો. તમે કોઈ દિવસ બટેટાનો સંભારો ખાધો છે? આજે હું તમને બતાવીશ બટેટાનો સંભારો કઈ રીતે અમે બનાવીએ ને. એટલે એ બની તો ગયો છે પણ હું બતાવીશ. એક દિવસ આપણે એનો વિડીયો જ બનાવશું બટેટાના સંભારાનો. તો ચાલો હવે આપણે છે ને રસોઈમાં રોટીને રોટલા બનાવી નાખીએ અને મમ્મીએ એટલું કામકાજ આપણને કરી દીધું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ મમ્મીએ બટેટા સંભારો બનાવી લીધો છે અને એકવાર આપણે છે ને રેસીપી બનાવશું બટેટાના સંભારાની સરસથી. બધાને ભાવે ને એવો દાંત વગર ના હોય ને એ પણ ખાઈ શકે. જો શ્રાવણ મહિનામાં દાન પૂર્ણ કરવાનું હોય અને સિદ્ધિની પૂજા કરવાની હોય અને આ ભાદરવા મહિનામાં આવે પછી આ કોઈના પછી ખરાબ ચાલુ થાય એટલે આમાંય દાન પૂર્ણ ભાદરવા મહિનામાં હાલે. કારણ કે કોઈ બ્રાહ્મણ જમાડે, કોઈ ભારે જમાડે, ગમે જમાડે એટલે માણે કે ને આ ધંધારી જીવ એવો છે કે એક ફેકાડા ખીર ન દે. તમને એનું ઢોર છે હું તમને સંભળાવું કે એનું ઢોર એવું છે. જો આ ઢોર છે મારે નાવા નાની મ પાણી દાદા લાગે ની મન મારું મુદાય ભક્તિ તો કેમ કરું શ્રી હરિ રે કાન ઉઠે પર બાત ભેરા ઉઠે નાના બાળ મન મારું મુદાય ભક્તિ તો કેમ કરું શ્રી હરિ રે મારે નાવા નાની મ પાણી દાદા લાગે ની મન મારું મુદાય ભક્તિ તો કેમ કરું શ્રી હરિ રે ધ્યાન ધંધા માં જાય ધ્યાન પૂંજા પટમાં જાય મન મારું મુંજાય ભક્તિ તો કેમ કરું શ્રી હરિ રે ધ્યાન આપવું છે ને ખીર નો રે. જો સવારમાં ઉઠીએ છોકરાને નિશાળે જવું હોય એટલે કે કાન ઉઠે પરબાર થયા એટલે આપણે ઉઠીએ એટલે ભગવાનનું સેવા પૂજા કરતા હોય એ કરવી હોય, છોકરાને ભણવા જવાનું હોય એનું કરવાનું હોય, પછી નાવું હોય પણ કાઢીએ બળદ જેવું પાણી લાગતો હતા એટલે નાવાના નિયમ ને પાણી ટાઢા લાગે એમ એમ મન મજાય. પછી ધ્યાન ધંધામાં જાય. હવે મારે ઓલું કામ પડ્યું છે, મારે કપડાં ધોવાના છે, મારે વાસણ ઉતરવાના છે, મારે કચરા પોતા કરવાના છે, મારે પૂજા કરવાની છે એટલે આ જીવ છે ને સ્થિર નથી રહેતો. એને ફેરાશ કરે મન ઘડી કે વા કે હું પકડી લઉં, ઘડી કહેતા કે વા પકડી લઉં, ઘડી કહેતા કે વા પકડી લઉં એટલે મન સ્થિર ન રહે. એટલે આ એવું આ ભક્તિ છે ને ખાનાની ધાર છે. તમે કરી શકો તો મને છે ને ધારમાંથી હાલવાનું એ તરફે મને એ ધારમાંથી કે કોઈ એમ કે કાંટાની વાડ છે અને તપી જાય તો ફૂલ સમાન થઈ જાય. એટલે આ એવું વસ્તુ છે ભક્તિ કરવી પડે. ધ્યાન ધંધામાં જતા હોય, કામમાં જતું હોય, બધે રીતે મન મૂજાતા હોય. તો જો નરેશ ધૂપ કરે છે ને આપણે આવ્યા છીએ ભગવાનની
અને ચાલો આપણે દીવાબત્તી કરી લઈને, વરસાદી વાતાવરણ બહુ જ છે, કેમ કે વરસાદ તમે જોવો ને તો ભૂકા કાઢી નાખ્યા આ વખતે, 3 વાર પાણી પાણી નદીઓ છલાવી દીધી, ડેમ છલાવી દીધા, અને આ વખતે તો બહુ જ વરસાદ આવ્યો. આટલો એક કોઈ વર્ષે વરસાદ નથી આવ્યો. આવ્યો તો પોરે અમારા જૂનાગઢમાં ઓનારત હતું, ગાડીઓ તણાઈ ગઈ એવું ઓનારત હતું, અને ઓન છે ને એમ રેડે રેડે આવે છે, એટલે બહુ આપણે ભગવાનની દયાથી કાંઈ વાંધો નથી આવ્યો. અને પોર તો એક ધારો 4 થી 5 કલાક વરસાદ વરસતો હતો ને અમારા ગિરનારમાં, એટલે ત્યાંથી બહુ જ પાણી બહાર આવ્યું હતું, અને કાળવા નદી છેલી હતી પોર તો, અને ઓન ભગવાનની દયાથી રેડે રેડે આવે છે એટલે પાણી પાછું. જો અમે રસોડામાં કપલ આવી ગયું છે, મારો મગજ હલાવે ને ઈ જ વાંધો આવે, મગજ હલાવે નાના વાહ હું ડિસ્કો કરે રસોડામાં. હમ કોઈ પણ ને બાફેલું બટેટું જો ચટણી ખવડાવે, પણ નાકમાં ચડી જાય તો અત્યારે દવાખાને લઈ જવી જોઈએ. મને કોઈ વરગાટ નથી, તમારામાં શું વરગાટ, આનામાં વરગાટ છે. જો આ બેન કચોરી ખાવા બેસી ગયા છે, અને આપણી આંખ ને હવે કેમ છે, રેડી છે. હમ દવાખાને જા, દવાખાને જા. ઈ મને હસન ઈ આ ચટણી ખવડાવે છે મને, આ તમારા છોકરી ખવડાવો. હવે ગોળ ખલાસ થઈ ગયો છે, ખજૂર ખલાસ થઈ ગયો છે, આંબલી ખલાસ થઈ ગઈ છે, તો બધું લઈ આવજો. આજે લિસ્ટ કરી દે મોટું, એટલે મોલમાં જવું હોય તો મોલમાં, અને કરિયાણાની દુકાને જવું હોય તો કરિયાણાની દુકાને. હું અહીંયા નથી, મારો બાય જવો સિરિયલ જોઈ છે. તમે રસોઈ કરો, હું સિરિયલ જોઉં. મારે 7:30 વાગ્યાની સિરિયલ આવે છે, હું જોઉં છું, એટલે નરેશને હાઈ જવું રસોઈ કરવા વરગાડું છું, હું સિરિયલ જોઉં. બરોબર ચટણી બનાવે છે ખજૂર આંબલી ની. તો ચાલો આપણો વિડીયો તમને કેવો લાગ્યો, આ તો મમ્મી ને માર્કેટ લઈ ગયા હતા, કેવો લાગ્યો છે તમે જરૂર થી જણાવજો. એને છે ને થોડુંક હલાય, અને થોડુંક ત્યાં અમારે છે ને માર્કેટમાં દવાખાનું છે ત્યાં બતાવવાનું હતું, અને થોડુંક મમ્મીને હલાઈ ગયું છે. અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. તમને કેવા બધા મારા બ્લોગ ગમે છે તે પણ જણાવજો. ને આ બેન ટ્યુશનમાંથી આવીને ખાખા ખોરા કરવા રસોડામાં વર્ગી ગયા છે, હું કરો છાસનો મસાલો બનાવે. ઓલરેડી મસાલો અમારા ઘરમાં છે, પણ તો એની રીતના જલજીરા નાખે, મીઠું નાખે, જીરું, અને મીઠું જરાય તું વેસી ની ઓખકરું, અત્યારે મીઠું વેરી ને બધે છે ને ઓલું થઈ જાય. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ રોજો, અને ક્યારે મળજો તો કે આવતીકાલે. તમારા વિડીયો તમને કેવા લાગે છે તે જણાવજો. તો ચાલો આવતીકાલે મળજો, અત્યારે વિડીયો આપણે પૂરો કરીએ છીએ, વિરામ આપીએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ ડે. અત્યારે શું કહેવાનું, ગુડ નાઈટ. અને કાલના દિવસ માટે ગુડ ડે. તમે કહી દો કઈ, જય માતાજી. આપણે જે ઇંગ્લિશ બિઝનેસ ને જય માતાજી, માતાજી નામ જવા તો મોઢામાં ભર્યું છે એનું તો ખરો. ચાલો બાય બાય.